નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે યુનિટ નંબર ફાઈવ રીડ વન આન્સના હાફ લેશનનો આપણે અભ્યાસ કર્યો હતો તે લેશનમાં એવું આવ્યું હતું એવું શીખ્યા હતા કે ઘણા બધા વિજ્ઞાનીઓએ કીડીઓનો અભ્યાસ કર્યો છે કીડીઓ ઘણી બધી કીડીઓ એક ખાડામાં હોય છે માખીઓ જીવ ખોરાક મારી નાખેલા હતા ખાડામાં નાના નાના કણો કીડીઓના કીડીઓ જંતુઓના નાના નાના કણ તેમના દર સુધી ખેંચી લઈ જવા લાગ્યા શરૂ કર્યું એ કાર્ય તેમની માટે ખૂબ મુશ્કેલ હતું ખાડાની જે બાજુઓ હતી એ અત્યંત સીધી હતી ચઢાણ જે હતું એ સીધી હતી કીડીઓને કદને ધ્યાનમાં જોતા તે અતિશય ભારે વજન ઉપાડી રહી હતી એ જાણે એવું લાગતું હતું કે જાણે કે એક જૂથનો માણસ બસો પાઉન્ડનું વજન વહન કરી રહ્યો હતો અને સાથો સાથોસાથ ટેકરી પણ ચડી રહ્યો હતો પેલી કીડીઓએ તરત જ કામને નીચે મુજબ ગોઠવી દીધું જ્યારે કેટલીક કીડીઓ જંતુઓના કણ ઉપાડી ચડી રહી હતી ત્યારે બીજી કીડીઓ તેની આગળ જઈ રહેતી પથ્થર રસ્તામાં નડતા હતા તે હટાવી દીધા કેટલીક કીડીઓ જ્યાં પગ ટેકવાની જગ્યા ન હતી ત્યાં બીજી કીડીઓ એ રીતે ગોઠવાઈ ગઈ કે વજન ઉપાડનાર કીડીઓ તેમના ઉપર જઈને સરળતાથી ચડી શકે ખાડાને મથાળે રસ્તો થોડોક લપસણો તે બાદ સીધા સડાનો વાળો હતો ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હતી પહેલી કીડીઓએ આ સ્થાને પહોંચી તેમનું આગળ વધવાનું રોકાઈ ગયું એવું લાગતું હતું કે કીડીઓ હારી ગઈ જે પણ કીડીઓએ આ ભાગ ચડવાનો પ્રયાસ કર્યો તેમાંથી એક કીડી ટોચ ઉપર પહોંચી ગઈ રાફરામાં રહેતી બીજી કીડીઓને તેણે સંદેશો આપ્યો અહીં એક અજબ ઘટના સર્જાઈ મથાળે રહેલી આ કીડીઓએ એકબીજાની પૂંછડી પકડીને ખાડામાં ઉતરવા લાગ્યા આ રીતે કીડીઓની શાક રચાઈ ગઈ ધીરેથી સીધા ચડાણવાળા ભાગ્યથી નીચે તરફ જવા લાગી તે કીડીઓ જ્યારે રાહ જોતી વજન વહન કરતી કીડીઓ પાસે પહોંચી એ કીડીઓએ આ કીડીની સાકળ ઉપર સરળતાથી ચડવા લાગી અને બહાર મથારે પહોંચી ગઈ કીડીઓનું કૌશલ્ય બતાવતા આ પ્રકારનું વર્તન ઘણા અભ્યાસોના ધ્યાનમાં આવ્યું અને તેનો અભ્યાસ પણ કરાયો હવે કીડીઓના જીવન વિશે કેટલીક બાબતો શોધી કાઢી છે જે દર્શાવે છે કે આ નાના પ્રાણીઓની સમજશક્તિ એ માનવ સમજશક્તિની અતિ નજીક છે તો કે બધા વૈજ્ઞાનિકોનો આ મત સ્વીકારતા નથી પણ તમે નીચે કેટલીક હકીકતો ધ્યાનમાં લઈ તમારો પોતાનો અભિપ્રાય આપી શકો છો આગળ ધીસ આન્ટ આર આન્ટ ધેટ ફાર્મિંગ આ કીડીઓ જે છે એ ખેતી પણ કરે છે યુ મે નો દેટ તમે જાણો જાણતા હશો દેટ ઇટ વોઝ ધ બિગ લીપ ફોર હ્યુમન હ્યુમન પ્રોગ્રેસ આ એક માનવ પ્રગતિનું હ્યુમન પ્રોગ્રેસ એક બિગ લીપ એક મોટું કદમ હતું માનવ પ્રગતિનું એક વિશાળ કદમ હતું વેન કે જ્યારે મેન ગેવ અપ બિંગ ટુ ફૂલ ટાઈમ હન્ટર એન્ડ લુક ટુ ફાર્મિંગ એન્ડ ટુક ટુ ફાર્મિંગ તમે જાણતા હશો કે માનવ પ્રગતિનું એક વિશાળ કદમ હતું કે જાણે માણસે શિકાર કરવાનું છોડી ખેતી કામ કરવાનું શરૂ કર્યું શિમિંગલી એ જ રીતે એ દ્રષ્ટિએ ધ અંબરેલા આર્ટ્સ ઓફ સાઉથ અમેરિકા હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધર સ્મોલ વે તેવી જ રીતે દક્ષિણ અમેરિકાની અંબરેલા કીડીઓએ નાના પાયે આવું જ પગલું ભર્યું ધ સ્ટેમ સ્ટેપ ઇન ધ સ્મોલ વે નાના રસ્તે નાના પાયે આવું જ સ્ટેપ પગલું ભર્યું ધે આર કોલ બાય ધ નેમ ધે આર ઓફન સીન કેરીંગ લાર્જ સ્પીસીસ ઓફ લીપ ઓવર ધ હેડ like umbrella તેમને અંબરેલા કીડી નામથી ઓળખવામાં આવે છે કારણ કે ઘણીવાર તેઓ છત્રીની જેમ મોટા પાંદડા તેમના માથા પર મૂકી લઈ જતી જોવા મળે છે તેમને અંબરેલા કીડી નામથી ઓળખવામાં આવે છે કારણ કે ઘણીવાર તેઓ છત્રીની જેમ આપણે તમને બધું કાર્ટૂન જોતા હોય છે ને તો આવતું હોય છે કીડીઓનું કાર્ટૂન આવે ને તો લાઈનમાં કીડી હોય માથે પાંદડે લઈ જ માથે પાંદડું લઈ જતું હોય એ કીડી માથે જે પાંદડું લઈ જાય છે એ કીડીનું નામ અમરેલા કીડી એ કીડીઓ ઘણીવાર તેઓ છત્રીની જેમ મોટા પાંદડા તેમના માથા પર મૂકી લઈ જતી જોવા મળે છે

તેઓ આ ચાવી ગયેલા કરડી ખાધેલા પાંદડાઓની કેરીઓ બનાવે છે બેટ્સ કારીઓ બનાવે છે ઓન ધીસ બેટ્સ ગ્રો અ કાઇન્ડ ઓફ ફૂગુસ આ કેરીઓમાં ફૂગ પેદા થાય છે વિચ ઇઝ ધ ફૂડ ઓફ આ જે આ કીડીઓનો ખોરાક હોય છે બહુ મસ્ત છે ને અંબરેલા કીડીની વાત આવી છે તો અંબરેલા કીડી શું કે છે ખેતી કરે છે માણસ જે છે એ ખેતી કરે છે એમ અમરેલા કીડીઓ કીડીઓ પણ ખેતી કરે છે એ કઈ કીડી સાઉથ અમેરિકાની દક્ષિણ અમેરિકાની અમરેલા કીડીઓ કે આ કીડીઓ ખેતી કરે છે આપણે જાણીએ છીએ કે માનવ પ્રકૃતિનું એક વિશાળ કદમ હતું કે જ્યારે માણસે શિકાર કરવાનું છોડી ખેતી કરવાનું શરૂ કર્યું એ દ્રષ્ટિએ દૃષ્ટિએ દક્ષિણ અમેરિકાની અમરેલા કીડીઓ આ નાના પાયે આવું જ પગલું ભર્યું તેમને અમરેલા કીડીઓના નામથી ઓળખવામાં આવે છે કારણ કે ઘણીવાર તેઓ છત્રીની જેમ મોટા પાંદડા તેમના માથા પર મૂકી લઈ જાય જોવા મળે છે આ પાંદડા તેઓ પોતાના ઘરમાં લઈ જાય છે તેમને ઠીક ઠીક પ્રમાણમાં તેને ચાવી જાય છે કળી ખાય છે પછી તેઓ આ કળી ખાધેલા જે પાંદડા જે છે તેની કેરીઓ બનાવે છે આ કેરીમાં ફૂગ પેદા થાય છે અને આ તેમનો ખોરાક હોય છે કંઈક દક્ષિણ અમેરિકાની દક્ષિણ અમેરિકાની ત્યારબાદ એવી પણ કીડીઓ છે જે ગાયો ઉછેરે છે અને તેને તેમને દોહે પણ છે એન્ડ મિલ્ક અમુક કીડીઓ ખેતી કરે છે દક્ષિણ આફ્રિકાના હવે એવું કહે છે કે એવી પણ કીડીઓ છે જે ગાયો ઉછેરે છે અને તેને દોહે પણ છે વોટ વી કોલ્ડ કાઉ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય આપણે જેને ગાય કહીએ છીએ એ એક પ્રકારની ગ્રીન ફ્લાય છે આપણે કેમ ગાય ઉપાડીએ તો કીડીઓ શું રાખે ગ્રીન ફ્લાય રાખે આપણી માટે ગાય એ ગાય જે દોહે છે આપણે દૂધ આપે છે એમ એમની માટે ગાય ન કહેવાય પણ એની માટે શું કહેવાય ગ્રીન ફ્લાય આપણી માટે ગાય એમની માટે ગ્રીન ફ્લાય તેમની માટે ગાય એમ એવી કીડીઓ પણ છે જે ગાયો ઉછેરે છે અને તેમને દોહે પણ છે આપણે જેને ગાય કહીએ છીએ તે એક પ્રકારની ગ્રીન ફ્લાય છે લીલી માખી ધીસ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ ગુલાબની એન્ડ ધ લીવ્સ ઓફ બીન્સ રોઝ લીવ્સ ગુલાબની તેમજ કઠોળની પાંદડીઓ ઉપર જોવા મળે છે આ માખીઓ જે છે ગ્રીન ફ્લાય એ ગુલાબની તેમજ કઠોળની પાંદડીઓ પર જોવા મળે છે દે ગીવ આઉટ અ સ્વીટ મધ જેવું પ્રવાહી છોડે છે આ જે ગ્રીન માખીઓ જે છે એ મધ જેવું પ્રવાહી છોડે છે હની લાઈક દે ગીવ સ્વીટ હની લાઈક લિક્વિડ વિચ ધ આન્સ રેલી સલો જે પીવાની ખીડીઓને ખૂબ મજા આવે છે જે પીવાની કીડીઓને ખૂબ મજા આવે છે સો ધ આન્સ ટેક ધીસ ગ્રીન ફ્લાયસ ટુ ધે નેક્સ્ટ એન્ડ કીપ ધેમ ધેર તેથી કીડીઓ જે છે આ લીલી માખીઓને પોતાના દર પર લઈ જાય છે અને કીપ ધેમ ધેર અને તેઓ તેમને ત્યાં રાખે છે તે ફીડ તે ફીડ તેમ તેમને ખવરાવે છે પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધ અધર એનિમીસ તેમના દુશ્મનોથી રક્ષણ આપે છે એન્ડ ધેમ મિલ્ક ધેમ ધેમ પ્રેસિંગ ધેર સાઇડ સેન્ટલી એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની અને તેમને બંને બાજુઓ ધીમેથી દબાવી તેમનામાંથી મધ મેળવે છે બહુ મસ્ત છે પેલી દક્ષિણ અમેરિકાની કીડીઓ કે જે ખેતી કરે છે હવે અમુક કીડીઓનો અભ્યાસ વિજ્ઞાનીઓએ કંઈ કર્યું વિજ્ઞાનીઓએ કર્યું શું કર્યું કે કીડી એવી પણ કીડીઓ છે જે ગાયો ઉછેરે છે અને તેને દોહવે પણ છે આપણે જેને ગાય કહીએ છીએ તે એક પ્રકારની લીલી માખી છે આ માખીઓ જે છે એ ગુલાબ તેમજ કઠોરની પાંદડીઓ પર જોવા મળે છે માખીઓ મધ જેવું પ્રવાહી છોડે છે જે પીવાની કીડીઓને ખૂબ જ મજા આવે છે તેથી આ કીડીઓ આ લીલી માખીઓને તેમના દર પર લઈ જાય છે અને તેમને ત્યાં રાખે છે તેમને ખવડાવે છે દુશ્મનોથી દુશ્મનોથી રક્ષણ કરે છે રક્ષણ આપે છે અને તેમની બંને બાજુઓ ધીમેથી દબાવી તેમનાથી તેમનામાંથી મધ મેળવે છે આન્ટ્સ વી આર ટોલ પ્લે ગેમ્સ નર્સ ધેર સિક્સ એન્ડ બરી ધેર ડેટ્સ જાણવા મુજબ કીડીઓ રમતો રમે છે માંદાઓને સારવાર કરે છે અને તેમનામાં મૃતને દફન પણ કરે છે એવું જાણવા મળ્યું છે કે કીડીઓ જે છે એ રમત રમે માંદાઓની સારવાર કરે તેમનામાંના મૃતને દફન કરે છે દે સી દેટ ઇચ વન ઇન ધ નેક્સ્ટ ડઝ ઇટ શેર ઓફ ધ વર્ક એ બાબતનું પણ ધ્યાન રાખે છે કે તેમનામાં દરની દરેક કીડીને તેમના દરની દરેક કીડીને તેમના ભાગનું કામ કરે છે તેમના જે દરમાં રહેતી દરેક કીડીઓ છે એ પોતપોતાના ભાગનું કામ કરે છે એન્ડ ધેટ નો વન ઇઝ એલો ટુ બી આઈડોલન્ટ આઈડોલન્ટ ઇન્ડોલન્ટ એટલે આડતથી આરસો અને કોઈને નકામું રહેવા દેવાતું નથી કોઈને આડતથી આળસુ રહેવા દેવાતું દેવામાં આવતું નથી ઇન્ડોલન્ટ ઓલ ધીસ સજેસ્ટટ આન્સ હેવ અ હાઈલી ડેવલપ્ડ સોશિયલ સેન્સ એન્ડ પર હેવ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ આ બધું સૂચવે છે ઓલ ધિસ સજેશન આ બધું સૂચવે છે કે કીડીઓની સામાજિક સૂઝ સોશિયલ સેન્સ સામાસિક સૂઝ તેમજ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ તેમજ શાસન પદ્ધતિ શું વિકસિત હોય છે આ બધું શું સૂચવે છે કે કીડીઓની જે સામાજિક સૂચ જે છે અને તેમજ શાસન પદ્ધતિ જે છે એ શું વિકસિત હોય છે શું કહે છે આ પેરેગ્રાફમાં કે જાણવા મુજબ કીડીઓ રમતો રમે છે માંદાઓની સારવાર કરે છે તેમના મૃતને દફન કરે છે તેઓ એ બાબતનું પણ ધ્યાન રાખે છે કે તેમના દરની દરેક કીડીને કીડીને તેના ભાગનું કામ કરે છે અને કોઈને પણ આળસુ રહેવા દેવામાં આવતું નથી આ બધું સૂચવે છે કે માણસની જેમ કીડીઓ પણ સામાજિક સૂચ અને તેમજ શાસન પદ્ધતિ શું વિકસિત હોય છે ધીસ આર્ટ્સ ધેટ કેપ અધર આર્ટ્સ એઝ એ સ્લેવ ધેર આર્ટ ધેર આર આર્ટ્સ ધેટ કીપ અધર આર્ટ્સ એઝ એ સ્લેવ એવી પણ કીડીઓ છે જે અન્ય કીડીઓને ગુલામ તરીકે રાખે છે ઓન સચ ટાઈપ ઇઝ અ પાવરફુલ રેડ આર્ટ વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ યુરોપમાં જોવા મળતી લાલ કીડીઓ આ પ્રકારની હોય છે કે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે કઈ કીડીઓ યુરોપની લાલ કીડી તેઓ તેઓ કદમાં નાની એવી કાળી કીડીને તેમની ગુલામ તરીકે રાખે છે કાળી કીડીની એક જાતને તેઓથી કદમાં નાની લાલ કીડી થી નાની કીડી એવી કાળી કીડીને એક જાતને તેમની ગુલામ તરીકે રાખે છે વેન ધ રેડ આર્સ વોન્ટ સ્લેવ જ્યારે લાલી લાલ કીડીઓને ગુલામની જરૂર પડે તે તે એમ્બ્યુસ ધ નેક્સ્ટ ઓફ ધ બ્લેક આર્ટ્સ એન્ડ એડપ્ટ સમ ઓફ ધર એક્સ ત્યાં તેઓ કાળી કીડીને ત્યાં તેઓ કાળી કીડીઓના દરમાં અચાનક હુમલો કરે છે અને તેમના તેમના કેટલાક ઈંડા ઉપાડી લે છે એગ હેચ ઇન ધ રેડ આન્સ નેક્સ જ્યારે આ ઈંડા લાલ કીડીઓમાં દરમાં સેવાય છે હેચ સેવું ધ બ્લેક આર્ટ્સ વિચ કમ આઉટ આર ટ્રીટેડ એટ સ્લેવ ત્યારે એમાંથી જે કાળી કીડીઓ બહાર નીકળે છે તેમની ગુલામો તરીકે સેવા લેવાય છે ફ્રોમ ધેર બર્થ ધે આર ટોટ ટુ અબે જન્મથી જ આજ્ઞા પાળવાનું શીખવામાં આવે છે દે આર કોમ્પેલ્ડ ટુ ડ્રગરી દે હેવ ઇવન ટુ કેરી અબાઉટ ધેર માસ્ટર ઓન ધેર બેગ્સ તેમને વેઠ કરવા માટે ફરજ પડાય છે તેમણે તો તેમના માલિકોને પણ તેમની પીઠ પર બેસાડી લઈ જવાના હોય છે હાવ સરપ્રાઇઝ સરપ્રાઇઝ લીગ કેવું અચંબા છે શું કહે છે કે એવી પણ કીડીઓ છે જે અન્ય કીડીઓને ગુલામ તરીકે રાખે છે યુરોપમાં જોવા મળતી લાલ કીડી આ પ્રકારની હોય છે તેઓ પોતાના કદમાં નાની કાળી કીડીને તેમની ગુલામ તરીકે રાખે છે જ્યારે આ લાલ કીડીઓ ગુલામની જરૂર પડે છે ત્યારે તેઓ કાળી કીડીઓના દરમાં અચાનક હુમલો કરે છે અને તેમનામાં કેટલાક ઈંડા ઉપાડી જાય છે આ ઈંડા જે છે એ લાલ કીડીઓના દરમાં સેવાય છે જ્યારે તેમાંથી કાળી કીડીઓ બહાર નીકળે છે તેમની ગુલામો તરીકે સેવા લેવાય છે તેમને જન્મથી જ આજ્ઞાનું પાળવાનું શીખવવામાં આવે છે તેમને વેસ્ટ કરવા દેવામાં આવતી નથી તેમને તેમના માલિકોને પણ તેમની પીઠ ઉપર બેસાડી લઈ જવાના હોય છે કેવું અચંબા મોસ્ટ ફેરોશિયસ કાઇન્ડ ઓફ આર્ટસ આર આફ્રિકા કીડીઓની સૌથી ભયંકર આફ્રિકાની ચાલાક કીડીઓ છે કીડીઓમાં સૌથી ભયંકર આફ્રિકાની ચાલાક કીડીઓ ડ્રાઈવર ફેરોશિયસ કાઇન્ડ ઓફ આર્ટ્સ કીડીઓમાં સૌથી ભયંકર આફ્રિકાની ચાલાક ડ્રાઈવર કીડીઓ છે ચાલક કીડીઓ કંઈક ડ્રાઈવર આફ્રિકાની દે હેવ નો ફિક્સ હોમ તેમને કોઈ ચોક્કસ કરવોતું નથી બટ આર ઓલવેઝ ઓન ધ મૂ પણ તે હંમેશા મુસાફરીમાં જ રહે છે સતત ચાલતી રહે છે દે દેહાર કમ્પ્લીટલી બાય તે સંપૂર્ણપણે અંધ હોય છે બટ દે માર્ચ ઇન લોંગ લાઇન પણ તેઓ લાંબી કતારમાં કૂચ કરે છે મેની મિલિયન્સ એલાઉન હજારો ઘણી શક્તિશાળી હોય છે એન્ડ દે દેવાર એની એનિમલ ધેટ હેપન ટુ બી ઇન ધેર પાથ અને તેમના માર્ગમાં આવનાર કોઈ પણ પ્રાણીને તેઓ ગળી ભરખી જાય છે ખાઈ જાય છે ઇવન લાર્જ એનિમલ લાઈક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ લિવ ઇન ફિયર ઓફ ધેમ વાઘ અને હાથી જેવા મોટા પ્રાણીઓ પણ તેમના ભયમાં જીવે છે ઓફન ઇફ પાયથોન

અને આ કીડીઓના જવાના માર્ગમાં આવતો હોય કોણ અજગર ધેન ધીસ ક્રિએચર ઇટ બોથ ધ પાયથોન એન્ડ ધ એનિમલ ઇન ઇન ઇટ સ્ટોમેક તો આ કીડીઓ અજગરની અને તેની સાથે તેના પેટમાં રહેલા ભક્ષને પણ ખાઈ જાય છે ધ વિલેજર ઓફ ધ આફ્રિકા ધ વિલેજર ઓફ આફ્રિકા ટેલ સ્ટોરી અબાઉટ ધ બેબીઝ વુ હેવ બીન ઇટન બાય આન્સ એન્ડ ધીસ સ્ટોરી મે વેલ બી ટ્રુ ઓ ધ વિલેજર ઓફ આફ્રિકા આફ્રિકાના ગ્રામવાસીઓ ટેલ સ્ટોરી અબાઉટ બેબીઝ આ કીડીઓ દ્વારા તેમના શિશુઓને ભરખાઈ જવાની વાતો કહે છે વુ હેવ બીન ઇટન બાય આર્ટ્સ ધીસ સ્ટોરી મે બી મે વેલ બી ટ્રુ જે કદાચ સાચી પણ હોઈ શકે આફ્રિકાના ગ્રામવાસીઓ આ કીડીઓ દ્વારા તેમના શિશુઓ પરખાઈ જવાની વાતો કહે છે જે કદાચ સાચી પણ હોઈ શકે વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર આન્સ એન્ટર અ હાઉસ જ્યારે આ ડ્રાઈવરના કીડીઓનો સેનાપતિ કોઈ ઘરમાં પ્રવેશે છે ધ પીપલ ફ્લી ઇન ટુ ફોરેસ્ટ ત્યારે તેમાં રહેલા લોકો જંગલમાં ભાગી જાય છે એન્ડ સ્ટે ધેર અન્ટીલ ધ આન્સ હેવ પાસ અને આ કીડીઓ જતી ન રહે ત્યાં સુધી તેઓ જંગલમાં જ રહે છે ત્યાં જ રહે છે તે ફાઇન ધેટ એવરી ઇન્સેક એન્ડ સ્પાઈડર ઇન ધ હાઉસ હેઝ બીન ક્લિયર હવે જ્યારે એ લોકો પાછા આવે છે વેન ધ પીપલ કમ બેક જ્યારે તે લોકો પાછા આવે છે ત્યારે તેમને જોવા મળે છે કે તેમના ઘરોમાં એક એક જંતુ અને કરળીઓ સાફ થઈ ચૂક્યા હોય છે શું કહે છે કે કીડીઓની સૌથી ભયંકર આફ્રિકાની ચાલાક કીડી એક કીડીનું નામ શું ડ્રાઈવર કીડી તેને કોઈ ચોક્કસ ઘર નથી હોતું તે હંમેશા મુસાફરીમાં જ રહે છે તે સંપૂર્ણ આંધળીઓ હોય છે તેઓ લાંબી કતારમાં લાંબી લાઈનમાં જ આગળ ચાલે છે કૂચ કરે છે હજારો ગણી શક્તિશાળી હોય છે તેમના માર્ગમાં આવનાર કોઈ પણ પ્રાણીઓ તેઓ ભરખી જાય છે ખાઈ જાય છે વાઘને હાથી જેવા મોટા પ્રાણીઓ પણ તેમનાથી તેમના ભયમાં જીવે છે ત્યારે જો કોઈ અજગર ખોરાક ખાધા બાદ આગળ ખસવા માટે અક્ષમ હોય તો આ કીડીઓ જવાના માર્ગમાં આવતો હોય આ કીડીઓને જવાના માર્ગમાં આવતો હોય તો આ કીડીઓ અજગરને અને તેના રહેલા પેટમાં રહેલા ભક્ષને પણ ખાઈ જાય છે આફ્રિકાના ગ્રામવાસીઓ આ કીડીઓ દ્વારા તેમના શિશુઓને ભરખાઈ જવાની વાતો કહે છે જે કદાચ જે કદાચ સાચી પણ હોઈ શકે જ્યારે આ ડ્રાઈવર કીડીઓનો સેનાપતિ કોઈ ઘરમાં પ્રવેશે છે ત્યારે તેમાં રહેલા લોકો જંગલમાં ભાગી જાય છે આ કીડીઓ જતી ન રહે ત્યાં સુધી તેઓ જંગલમાં રહે છે જ્યારે એ લોકો પાછા આવે છે જંગલમાંથી પોતાના ઘરે ત્યારે તેમને જોવા મળે છે કે તેમના ઘરોમાં એક એક જંતુ કે કરોળિયા સાફ થઈ ચૂક્યા હોય છે વિદ્યાર્થી મિત્રો આ આપણે કીડીઓના અભ્યાસ વિશે જે વૈજ્ઞાનીકોએ જે કીડીઓનો અભ્યાસ કર્યો તેના વિશે આપણે વાત કરી અહીંયા આ લેસન થાય છે પૂરો આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા લેસનનો અભ્યાસ કરીશું ત્યાં સુધી આભાર